नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ ना ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत है। मित्रों, आज आप धोरण 9 में विज्ञान में प्रकरण 5 એટલે કે સજીવ નું પાયા નું એકમ એના માટે નો મિત્રો છઠ્ઠો લેક્ચર છે। તો મિત્રો આ છઠ્ઠા લેક્ચર માં આપણે કેટલાક પ્રશ્નો ની ચર્ચા કરવી છે। મિત્રો ટેક્સ્ટ બુક ની અંદર આપેલા છે પ્રશ્નો, બે પ્રશ્નો એવા છે કે જે પાઠ્યપુસ્તક ના પેજ નંબર 59 ઉપર આપેલા છે અને બીજા બે પ્રશ્નો એવા છે કે જે પાઠ્યપુસ્તક ના પેજ નંબર 61 પર આપેલા છે। તમે ટેક્સ્ટબુક ની અંદર નજર કરશો તો બ્લુ લાઈન થી એટલે કે વાદળી કલર ની લાઈન થી તમને નાના પ્રશ્નો આપેલા છે, તો એ પ્રશ્નો વિશે આજે આપણે વાત કરવી છે। તો અહીંયા પહેલો પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન શું છે તો કોષની શોધ એ કોણે કરી અને કેવી રીતે શોધ કરી। તો મિત્રો જો તમને ખ્યાલ હોય તો આપણે શરૂઆતની ચેપ્ટરની જે શરૂઆતની જે પ્રસ્તાવના હતી એ શરૂઆતની પ્રસ્તાવનાની અંદર આપણે અભ્યાસ કરી ગયા હતા। તો કોષની પહેલા તો શોધ કોણે કરી, તો રોબર્ટ હુક નામનો જે વૈજ્ઞાનિક હતો એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે શું કર્યું હતું, કોષનું સૌપ્રથમ સંશોધન કર્યું હતું। તો અહીં આપણો પ્રશ્ન છે કે કોષની શોધ કોણે કરી અને કેવી રીતે, તો કોષની શોધ એ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષનું સંશોધન કર્યું હતું। કેવી રીતે સંશોધન કર્યું, તો સૂક્ષ્મદર્શક યંત્રની અંદર બુચ ના પાતળા છેદનું અવલોકન કરતા, હવે તમને એ પણ ખ્યાલ હતી કે બુચ એ ક્યાંથી મળી આવે છે, તો વનસ્પતિ વૃક્ષની છાલમાંથી મળી આવતો શ્લેષ્મી ચીકણો પદાર્થ છે। તો સૂક્ષ્મદર્શક યંત્રમાં બુચ એના પાતળા છેદનું અવલોકન કરતા, બુચ અને બુચ તમને હમણાં જ મેં કહ્યું કે વનસ્પતિ અથવા તો વૃક્ષની છાલમાંથી મળી આવતો પદાર્થ છે, તો એ બુચના પાતળા છેદ લઈ અને એ છેદનું અવલોકન કરતા, સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એ છેદનું અવલોકન કરતા તેમાં મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી અને એ પ્રત્યેક ખાનાને એણે કોષ નામ આપ્યું હતું। જો તમને ખ્યાલ હોય તો મિત્રો શરૂઆતની અંદર આપણે આ પ્રકારની આકૃતિ દોરી ગયા હતા, તો આ મધપૂડાના ખાના જેવી જે રચના હતી, તો આ મધપૂડાના જે ખાના એમાં જે પ્રત્યેક એક ખાનું કે જેને એણે શું નામ આપ્યું હતું, કોષ નામ આપ્યું હતું। તો આ રીતે કોષનું સંશોધન કર્યું, કોણે કર્યું, તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર બુચનો પાતળો છેદ લઈ અને એનું અવલોકન કર્યું, તો અવલોકન કરતા એની અંદર જાણવા મળ્યું કે એની અંદર મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી અને આ પ્રત્યેક ખાનાને એને કોષ નામ આપ્યું। બીજો પ્રશ્ન છે મિત્રો, શા માટે કોષને સજીવનું બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહેવાય છે, શા માટે એને કહેવાય છે। ટેક્સ્ટ બુકની અંદર પણ છે આ પ્રશ્ન, એ પણ 59 નંબરના પેજ ઉપર પણ આપેલું છે। તો કોષને બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ શા માટે ઓળખવામાં આવે છે, તો પહેલા તો મિત્રો આપણે આગળ વાત કરી ગયા હતા કે આપણા સજીવ શરીર એ કોષોનું બનેલું છે, ઘણા બધા કોષોનું બનેલું છે, લાખોના પ્રમાણમાં, મિલિયન્સના પ્રમાણમાં, અબજોના પ્રમાણમાં કોષો આપણા શરીરની અંદર આવેલા છે અને એ કોષો એ ઘણા બધા કાર્યો કરે છે, વિવિધ પ્રકારની ક્રિયાઓ કરે છે, જુદા જુદા પ્રકારની શ્વસન, પાચન, ઉત્સર્જન, તો શ્વાસોશ્વાસ, આવી બધી ક્રિયાઓ કરવામાં કોષ એ મદદરૂપ થાય છે। એ પ્રશ્ન છે કે કોષને બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ શા માટે ઓળખવામાં આવે છે, શા માટે કહેવાય છે, તો એની અંદર પહેલું, તો એક કોષીય જે સજીવ છે એ એક કોષીય સજીવ એક જ કોષોના બનેલા છે અને એક કોષના બનેલા છે તો એ પણ શું કરે છે, તો જુદા જુદા પ્રકારના પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે, જેમ કે આગળ આપણે વાત કરી હતી, એક કોષી સજીવ અને બહુકોષી સજીવ બંને શ્રમ વિભાજનની ક્રિયા કરે છે, બરોબર છે, આગળ આપણે વાત કરી ગયા હતા। તો એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ એ બંને શ્રમ વિભાજનની ક્રિયા દર્શાવે છે। હવે શ્રમ વિભાજન એ પણ તમે ભણી ગયેલા છો, શ્રમ વિભાજન એટલે માનવ શરીરના વિભિન્ન ભાગો કે જે વિભિન્ન ક્રિયાઓ કરે એને આપણે શ્રમ વિભાજનની ક્રિયા કહી ગયા હતા। તો મિત્રો એક કોષીય સજીવ એ પણ શ્રમ વિભાજનની ક્રિયા કરતું હતું, શ્રમ વિભાજનની ક્રિયા કરતું હતું, એની અંદર બધા પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે, જે રીતે બહુકોષી સજીવ મતલબ કે મનુષ્ય બધા પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે, એમ અહીંયા એક કોષી સજીવ એ પણ એક જ કોષનું બનેલું છે અને બધા પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે। સાથે મિત્રો બહુકોષી સજીવો કે જેની અંદર વિશિષ્ટ પ્રકારની પેશી નિર્માણ પામેલી છે, અંગ અને વિવિધ પ્રકારના તંત્રોનું
આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત એ યુગ્મના જ એટલે કે ફલિતાંડમાંથી થાય છે. બહુકોષીય સજીવ કે જેની અંદર તમને ખ્યાલ છે કે વિવિધ પ્રકારની પેશી છે, વિવિધ પ્રકારના અંગો છે અને વિવિધ પ્રકારના તંત્રો એનું આયોજન ધરાવે છે, તે છતાંય એમના જીવનની શરૂઆત એ યુગ્મન જ માંથી એટલે કે ફલિતાંડમાંથી થાય છે. હવે યુગ્મન જ તમને પ્રશ્ન થાય કે યુગ્મન જ, તો હા, તો યુગ્મન જ એટલે શું? તો જ્યારે નરનો શુક્રકોષ અને માદાનો અંડકોષ જ્યારે બંને એનું મિલન થાય અને એના પરિણામે જે રચના બને એને આપણે યુગ્મન જ ઝાયગોટ તરીકે ઓળખીએ છીએ. તો બહુકોષી સજીવ એની રચના પણ શામાંથી થાય છે? યુગ્મન જ માંથી થાય છે, ફલિતાંડમાંથી થાય છે. ભલે બહુકોષી સજીવની અંદર વિવિધ પ્રકારની પેશીઓ છે, અંગો છે, તંત્રનું આયોજન છે, તે છતાંય એમના જીવનની શરૂઆત એ યુગ્મન જ એટલે કે ફલિતાંડમાંથી થાય છે. સાથે મિત્રો, બહુકોષી સજીવમાં શ્વસન, પ્રજનન, પ્રકાશ સંશ્લેષણ વગેરે જેવા કાર્યો એ કોષીય સ્તરે થાય છે. એ જે કાર્યો છે એ કાર્યો એ વિવિધ પ્રકારના કોષોની મદદથી થાય છે અને એ વિવિધ પ્રકારના કોષોની મદદથી થાય છે માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહેવાય છે. કેમ? કારણ કે બહુકોષી સજીવમાં પણ શ્વસન, પાચન, ઉત્સર્જન, પ્રજનન, પ્રકાશ સંશ્લેષણ જેવા કાર્યો એ પણ કોની મદદથી થાય છે? કોષની જ મદદથી થાય છે અને એટલા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહેવાય છે. તો અહીંયા ખ્યાલ આવે કોષને કેમ કહેવાય છે? કેમ? કારણ કે એક કોષી સજીવની અંદર એક કોષી સજીવો એક જ કોષના બનેલા છે. ભલે એક કોષના બનેલા છે તે છતાંય બધા પાયાના કાર્યો કરે છે. સાથે બહુકોષી સજીવો જેની અંદર ભલે પેશીઓ છે, અંગો છે, તંત્રોનું આયોજન છે, તે છતાંય એમનું નિર્માણ યુગ્મન જ માંથી જ થાય છે. એમના જીવનની શરૂઆત યુગ્મન જ એટલે કે શુક્રકોષને અન્નકોષનું મિલન થાય અને પરિણામે જે રચના બને યુગ્મન જ. તો યુગ્મન જ બન્યું તો એના માટે પણ એક કોઈ એક કોષ જ જવાબદાર છે. અને બહુકોષી સજીવમાં જે પ્રજનન છે, પ્રકાશ સંશ્લેષણ છે, શ્વસન છે, પાચન છે, આવી બધી જે ક્રિયાઓ છે એ કોષની મદદથી થાય છે. માટે અહીંયા કોષને શું કહ્યું છે? બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહ્યો છે. બરોબર છે મિત્રો? તો ખ્યાલ આવ્યો તમને કોષનું બંધારણ, કોષને બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ શા માટે કહેવામાં આવે? ઓકે. અને હવે પછીનો એક બીજો પ્રશ્ન છે જે પણ પાઠ્યપુસ્તકમાં જ છે. ક્યાં આપેલો છે? તો પેજ નંબર 61 ઉપર આ પ્રશ્ન તમને આપેલો છે. શું છે પ્રશ્ન? તો કોષમાં CO2 અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહાર એ વહન કેવી રીતે થાય છે એ આપણે સમજવું છે. શું છે પ્રશ્ન? સમજો કે કોષમાં CO2 અને પાણી આવા જે પદાર્થો છે એનું અંદર બહાર વહન કેવી રીતે થાય છે તો એ સમજવું છે. તો મિત્રો, આ પણ આપણે ભણી ગયેલા છીએ કે CO2 નું વહન મતલબ કાર્બન ડાયોક્સાઇડ નું વહન પ્રસરણ વડે, જ્યારે પાણી નું વહન એ આસૃતિ વડે થાય છે. ખ્યાલ આવે મિત્રો? CO2 નું વહન કોના વડે? પ્રસરણ વડે. તમને યાદ હશે અગાઉના લેક્ચરમાં એક આપણે વાત કરી ગયા હતા કે કાર્બન ડાયોક્સાઇડ અને O2 જેવા દ્રવ્યનું શું થાય છે? વહન થાય છે. CO2 અને O2, તો CO2 અને O2 જેવા દ્રવ્યનું વહન એ પ્રસરણની ક્રિયા વડે થાય છે, જ્યારે પાણીનું વહન એ આસૃતિની ક્રિયા વડે થાય છે. આસૃતિ એટલે વધુ સાંદ્રતાવાળા ઢોળાશ તરફથી ઓછી સાંદ્રતાવાળા ઢોળાશ તરફ પાણીના અણુઓ ગતિ કરી જાય છે. આને આપણે શું કહી ગયા હતા? તો આસૃતિ કહી ગયા હતા. તો અહીંયા CO2 નું વહન એ પ્રસરણની ક્રિયા વડે થાય છે, જ્યારે પાણીનું વહન એ આસૃતિની ક્રિયા વડે થાય છે. તો ખ્યાલ આવ્યો? એના પછીનો એક બીજો પ્રશ્ન છે કે શા માટે કોષરસ પટલને પસંદગીમાં પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે? શા માટે? તો મિત્રો, યાદ કરો આપણે એક થિયરી ભણી ગયા, કોષરસ પટલની એક થિયરી ભણી ગયા હતા. તો એમાં આપણે એ સમજ્યું હતું કે કોષરસ પટલ એ કેટલાક દ્રવ્યોને જ અંદર આવવા દે છે અને કેટલાક દ્રવ્યોને જ બહાર નીકળવા દે છે, સાથે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે. માટે કોષરસ પટલને પસંદગીમાં પ્રવેશશીલ પટલ કહેવાય છે. તો ખ્યાલ આવે મિત્રો? તો અહીંયા છે કે કોષરસ પટલ એ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની અને કેટલાક દ્રવ્યોને જ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે અને કેટલાક દ્રવ્યની ગતિશીલતાને પણ અવરોધે છે. માટે કોષરસ પટલને પસંદગીમાં પ્રવેશશીલ પટલ કહેવાય છે. ચલો એક બેઝિક તમને ઉદાહરણ આપું.
ધારો કે આપણે બધા નવમા ધોરણની અંદર ભણીએ છીએ, નવમા ધોરણની અંદર ક્લાસ ટીચર ધારો કે હું છું, તો નવમા ધોરણના બધા વિદ્યાર્થીઓ કે જે બહાર રમવા જાય છે, બહાર રમવા જાય છે અને હું એ બારણાની અંદર ઊભો છું, તો જ્યારે વિદ્યાર્થીઓ અંદર રિસેસ પડી છે, રમીને અંદર આવે છે, તો એની સાથે તમને ખ્યાલ હશે કે લાંબીમાં બધા વિદ્યાર્થીઓ, બધા ધોરણના વિદ્યાર્થીઓ, નવમાના વિદ્યાર્થીઓ, દસમાના વિદ્યાર્થીઓ, પાંચમાના વિદ્યાર્થીઓ અને છઠ્ઠાના વિદ્યાર્થીઓ, તો હું બારણાની અંદર ઊભો છું, રૂમના એન્ટર થવાનું જે બારણું છે એની અંદર ઊભો છું, તો હું ફક્ત કોને આવવા દે, તો નવમા ધોરણ વાળાને જ અંદર આવવા દે, પછી દસમા વાળાને કે પાંચમા વાળાને કે ચોથા વાળાને અંદર આવવા દઈશ નહીં, નવમા ધોરણ વાળાને ક્લાસની અંદર એન્ટર થવા દે ને નવમા વાળાને જ બહાર નીકળવા દે, એના સિવાયના વિદ્યાર્થીઓ છઠ્ઠા વાળા, સાતમા વાળા કે આઠમા વાળાનું અંદર આવવા દઈશ નહીં. તો મેં કોના જેવું કામ કર્યું, કોશરસ પટેલ, કેમ, કારણ કે કેટલાક વિદ્યાર્થીઓને જ અંદર આવવા દીધા અને કેટલાક વિદ્યાર્થીઓને બહાર નીકળવા દીધા, એટલા માટે શું કહેવાય, તો અહીંયા પ્રશ્ન છે, કોશરસ પટેલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવાય છે, કારણ કે કેટલાક અમુક અમુક દ્રવ્યોને જ અંદર આવવા દે છે ને અમુક અમુકને જ બહાર નીકળવા દે છે, માટે એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવાય છે. એના પછી મિત્રો એક અહીંયા નાનકડી એક પ્રવૃત્તિ છે, જો કે પ્રવૃત્તિ અત્યારે તમે અહીંયા છો નહીં, સૂક્ષ્મદર્શક યંત્રની અંદર બધું બારીકાઈથી જોવાનું છે, એક પર્ણ છે એની છાલ લઈ એની અંદરના કોષો આપણે જોવાના છે, પણ તમે અહીંયા જો કે સંજોગો વસાત કોરોના જેવી મહામારી છે એટલે તમે અહીંયા સમક્ષ છો નહીં, એટલા માટે અહીંયા ખાલી હું બેઝિક ચર્ચા કરું છું, જ્યારે તમે સ્કૂલમાં આવશો ત્યારે આપણે એની વિગતે પણ ચર્ચા કરીશું. તો રીહુ, રીહુ એક પર્ણ છે, એક પ્રકારનું પર્ણ છે કે જે મુખ્યત્વે વનસ્પતિનું એક પર્ણ છે અને મોટા જે જંગલો હોય એમાંથી પ્રાપ્ત થાય છે. તો રીહુ એનું પર્ણ એની છાલ ઉપર નાની નાની લીલી કણિકાઓ જોવા મળે છે. કેવી કણિકાઓ જોવા મળે છે? લીલી કણિકાઓ જોવા મળે છે. અને એ લીલી કણિકાઓ કે જેને હરિત કણ કહેવાય છે, રીહુ નામનું જે પર્ણ છે એની છાલ ઉપર નાની નાની ગોળાકાર કણિકાઓ જોવા મળે છે, જેને શું કહેવાય છે? હરિત કણ કહેવાય છે. અને હરિત કણ એ લીલું રંજક દ્રવ્ય ધરાવે છે. કેવું રંજક દ્રવ્ય ધરાવે છે? લીલું રંજક દ્રવ્ય ધરાવે છે, માટે એને ક્લોરોફિલ કહેવાય છે. શું કહેવાય છે? ક્લોરોફિલ. અને તમે આસપાસની જેટલી પણ વનસ્પતિઓ નજર કરો તો એ બધી લીલા રંગના પર્ણો વાળી તમને જોવા મળે છે. તો લીલા રંગના પર્ણો કેમ? કારણ કે એની અંદર લીલું રંજક દ્રવ્ય આવેલું છે. અને એ લીલું રંજક દ્રવ્ય કયું છે? તો ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું છે. તો અહીંયા આપણે એક સમજવા જેવી બાબત છે કે જ્યારે રીહુનું જે પર્ણ છે, વનસ્પતિ છે એક પ્રકારની, એની છાલ ઉપર તમને નાની નાની ગોળાકાર કણિકાઓ જોવા મળે છે, જેને આપણે શું કહીએ? હરિત કણ કહીએ છીએ. એ લીલું રંજક દ્રવ્ય ધરાવે છે, જેને આપણે ક્લોરોફિલ કહેવાય છે. એટલે એની અંદર રીહુના પર્ણની અંદર કયું રંજક દ્રવ્ય આવેલું છે? તો ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું છે. કેવું રંજક દ્રવ્ય? ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું છે. બરોબર છે મિત્રો? તો આ અહીંયા આપણે પાઠ્યપુસ્તકના પ્રશ્નો વિશે અહીંયા આપણે ચર્ચા કરી. તમારી જોડે વિડીયો છે, તમારે જો લખવા હોય તો વિડીયોને સ્ટોપ કરી દેજો, સ્ટોપ કરીને પણ એમાંથી તમે લખી શકો છો. અને આના પછીને આપણે આવા નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે મળીશું. ચોપડીની અંદર પ્રશ્નો છે, એક વખત વાંચી લેજો. તમારે જો ચોપડાની અંદર લખવા હોય તો પણ તમે લખી લેજો, તમારી જોડે વિડીયો છે જ. અને હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા વિડીયો નવા ટોપિક સાથે મળીશું. ઓકે, અસ્તુ.